બાર દોસ્તો કેમ છો મજા માને આપણે આજે ધોરણ ચાર પાર્ટ ત્રણ પાર્ટ ત્રીજોમાં આગળ વધીશું પેલા બે પાર્ટ માં મજા આવી કે નહીં તો હવેની એક્ટિવિટી અહીંયા છે કે અભિનય સાથે ગાઓ દરિયા કાંઠે સરસ મજાનું એક ગીત છે હે ને બહુ મજાનું સરસ ગીત છે હ તો હું ગાઉં અને તમે જીલજો તમે ઘરે આ ફરીથી વિડીયો જોજો અને પ્રેક્ટિસ કરજો બહુ સરસ મજાનું એવું ગીત છે હે ને દરિયા કાંઠે હેઠે રમવા ચાલો રમવા ચાલો નાના બાળા રાજા રેતી માં ને ચાલો રે બાળા રાજા શંખલા ચીપલા વીણી ને માળા રે બનાવીશું કાગળ ની હોળી ને પાણી માં તરાવીશું મોજા સાથે બાથ ભીડીશું ચાલો બાળા રાજા દરિયા કાઠે રમવા ચાલો નાના બાળા રાજા દરિયા કાઠે રમવા ચાલો નાના બાળા રાજા રેતી ના બંગલાઓ સાથે બેસી બનાવીશું નાની ઢીંગલી માટે ખુરશી ટેબલ લાવીશું પાણીમાં રંગો ને પાણીમાં બી ચાવશે દરિયામાં એ રંગો જોવા ચાલો બાળા રાજા દરિયા કાઠે હો કાઠે રમવા ચાલો નાના બાળ રાજયો રમવા આવશે ગીત મધુ રાગા શું દરિયો હિલોડા લાવશે મોજા માં હિલોડા જોવા ચાલો બાળ રાજા દરિયા કાંઠે હો દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળા રાજા સરસ મજાનું ગીત છે ને આ મહેન્દ્રભાઈ જોશીએ લખેલું છે અહીંયા સરસ મજાનું ગીત છે અને હવે એની ઉપરથી એક્ટિવિટી છે શું એક્ટિવિટી છે અહીંયા અહીંયા સરસ મજાનું ગીત જે છે એનું ઉપરથી એક એક્ટિવિટી છે અહીંયા શું છે દરિયા કાંઠે રમવાની વાત કરેલી છે રમવાની વાત કરેલી છે કિનારે વીણી અને પછી માળા બનાવવાની છે અને કાગળની હોડી આપણે શીખ્યા હતા ને પાર્ટ વન ની અંદર કાગળની હોડી બનાવી અને પાણીમાં તરાવીશું પછી શું જ કહે છે મોજા સાથે બાર ભીડીશું આમ મોજામાં ન એમ પડવાનું ને એવું કરવાનું ને એવી બાર ભીડીશું એમ રેતીના બંગલાઓ સાથે બનાવીશું સાથે બેસી એટલે રેતીના એક સરસ મજા નાનો હોય ભીની રેતી હોય ને સરસ મજાના બંગલા બને તો એ બનાવીશું નાની ઢીંગલી હશે એના માટે ખુરશી ટેબલ લઈ એમાં બેસવા માટે પાણીમાં છપ છવ્યા કરશું મજા આવે હા દરિયા કિનારે પાણીમાં છપ કરવાની તમે લોકો ગયા છો દરિયા કિનારે તો મને કેજો હા કે ક્યાં ગયા તા ગોવાનો દરિયા કિનારો હતો કે પછી સોમનાથ નો દરિયા કિનારો હતો કેશો ને હું રાહ જોઈશ તમારી કોમેન્ટ ની તો પછી એ પાણીમાં છપછબિયા કરીશું એમ ઊંચા ઊંચા આભલે સુરજ દાદા આવશે શું આવશે આકાશમાં સુરજ દાદા આવશે સંધ્યાના રંગો ને પાણીમાં બિછાવશે સરસ આમ સંધ્યા એટલે કે સાંજ થઈ હોય તો સરસ મજાના રંગો હોય પાણીમાં પણ આવશે એમ બિછાવશે દરિયામાં એ રંગો જોવા માટે ચાલો બાળા રાજા આપણને કહે છે કે ભાઈ દરિયામાં એ રંગો જોવા હલો નાની નાની માછલીઓ હશે ક્યાં આવશે તો કે કાંઠે એટલે કે કિનારે રમવા આવશે. ગીત મધુરા ગાશું રસમજાન આપણે ગીત મધુરા ગાશું દરિયો હિલોડા લાવશે આમ દરિયાના મોજામાં આમ થતા હોય ને કે હિલોડા કરે એમ અને મોજામાં હિલોડા જોવા મોજામાં એ હિલોડા થતો હોય આહા હા એ જોવા ચાલો બાળા રાજા હવે અહીંયા આજ છે મહેન્દ્રભાઈ જોશી એ લખેલું છે એના ઉપરથી તમારે અહીંયા શું કરવાનું છે જોડકા જોડવાના છે દરિયા કાંઠે શું શું કરશે ઉલટ સુલટ થઈ ગયું છે ને સરખું કરો જેમ કે અહીંયા આપેલું છે કે શંખલા છીપલા તો કે વીણશે પછી રેતીના શું કરશે તો કે બંગલા બનાવશે તો શું આવશે રેતીના બંગલા બનાવશે પછી દરિયામાં શું કરશે રંગો જોશે દરિયામાં ઓલા સંધ્યાના રંગો જોવા પછી મોજા સાથે બાથ ભીડશે અને કાગળની શું બનાવશે તો કે હોડી બનાવશે રાઈટ તો આવી રીતે પૂરવાનું અને પછી શું પછીની એક્ટિવિટી શું છે તો કે કે જે વાક્ય બનાવવા ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના જે આપણે આવી રીતે જોડિયા ને એમાં જેમ કે કે કાંઠે તો પછી શું આવશે રેતીના બંગલા બનાવશે બાળા રાજા મોજા સાથે બાથ ભીડશે આવી રીતે તમારે અહિયાં લખવાનું છે બાકીના જે વાક્યો છે ને એમાં હવે કોણ બનાવી શકે એ ખાનામાં લખો હવે એક્ટિવિટી બહુ સરસ છે એટલે આપણે જેને કહીએ છીએ ને કે કુદરતી અને કૃત્રિમ એટલે કે અમુક જે છે એ ભગવાન મતલબ નેચરલ હોય ને અમુક છે એ હ્યુમન જે છે એ બનાવતું હોય રાઈટ અ લિવિંગ થિંગ એન્ડ નોન લિવિંગ થિંગ જેવું હે ને તો જો અમુક પદાર્થો જે છે એ કુદરતી હોય અને અમુક જે છે કૃત્રિમ એટલે કે માણસો બનાવે તો જે છે એ બાળકો એ કહેવાનું અહીંયા કે આમાંથી માણસ શું બનાવી શકે અને કુદરતી કેટલું છે જો અહીંયા આયુ માણસ બનાવી શકે ને માણસ બનાવી શકે તો અહીંયા લખવાનું શંખ શું લખશો અહીંયા સરસ મજાના અક્ષરો એ લખશો શંખ ઓકે એવી રીતે પછી છીપલું છીપલું જે છે એ માણસ ન બનાવી શકે હે ને તો અહિયાં માળા હા માણસ બનાવી શકે એટલે આપણે એની નીચે underline કરી લઈએ તમને યાદ રહે એમ કાગળની હોડી હા માણસ બનાવી શકે આપણે બનાવી હતી part one માં બનાવી હતી ને હા પછી રેતી ના બંગલા હા બનાવીએ તો આપણે હે ને રેતી માં રેતી ના બંગલા આકાશ ના રે ના માણસ થોડી ના બનાવી શકે માછલી માણસ ન બનાવી શકે પાણી ના બનાવી શકે રેતી ના બનાવી શકે ઢીંગલી તો કે હા બનાવી શકે હે ને ખુરશી તો કે બનાવી શકે ટેબલ હા બનાવી શકે સૂર્ય અરે ના બપાના સૂર્ય કંઈ બનાવતો હશે માણસથી તો આવી રીતે જે છે એ તમે કહેજો અને આમાં લખજો કે ભાઈ માણસો જે છે એ શું બનાવી શકે છે ને શું નહીં ઓકે પછી જે છે અહિયાં પછીની એક્ટિવિટી શું છે કે મેદાન અથવા તો નદી કિનારે જઈ અને જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરીને ગામ બનાવ ગામ બનાવવામાં તમારી ટીમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો એની યાદી બનાવો સરસ મજાના જ્યારે તમે જાઓ ત્યારે તો આપણે એક્ટિવિટી ના કરી શકીએ આવી પરંતુ અ જ્યારે બી જવાનું થાય તમારે મેદાનમાં કે દરિયા કિનારે તો સરસ મજાના મિત્રો ભેગા થઈ અને બનાવજો અને પછી મને કહેજો કે કઈ કઈ વસ્તુ ઉપયોગ કરી હતી ગામ બનાવવા માટે રાઈટ એ તમારે અહીંયા કહેવાનું છે હવે એક્ટિવિટી છે ને બાળ મિત્રો એ બહુ જ સરસ મજાની એક્ટિવિટી છે એ બહુ જ સરસ એક્ટિવિટી છે અહિયાં શું છે જુઓ જુઓ અને લખો આ છે ને જો સુરજ દાદા છે એ ડો છે એક્ચ્યુઅલમાં આંખ છે એ ર છે આ પાંચ પીછું છે એ લ છે હે ને પાંદડું છે એ ગ છે આ ફૂલ છે એ કા છે સસલું નું મોઢું જે છે એ ઉ છે ઘર છે એ વે છે. આ જે ઝંડો દેખાય છે ધ્વજ જેવો એ પા છે અને માછલી છે એ સા છે અને ચશ્મા છે એ તા છે તો અહીંયા આવા શબ્દો આવા આવા આપેલા છે ચિત્ર એની ઉપરથી શબ્દ બનાવવાનું જેમ કે પેલું આપેલું છે સા ગ કારણ કે જુઓ અહીંયા છે ને આ સા છે અને આ ગ છે હેને આ ગ છે અને માછલી છે એ સા છે એટલે સા ગ તો બીજું શું છે તો કે સા લ હેને ત્રીજું શું છે તો કે ત્રીજું છે ઈ પાટા

હે ને આઠમો શું છે તો કે ગલકા ગલકા કારણ કે આ ગ છે આ લ છે ગલકા પછી નવમો શું છે તો કે વેપાર અને દસમો શું છે તો કે ડોલવું હે ને હવે આ જ અક્ષરો માંથી નવા શબ્દ બનાવો અને સામે સંકેત દોરો હવે અહિયાં શું કરવાનું છે જેમ કે હું શબ્દ બનાવું આ સાગર છે તો મેં બનાવ્યો અલગ શબ્દ ઘર તો ગ એટલે શું છે તો કે ગ એટલે આમ પાંદડું છે અને રો એટલે શું છે તો કે રો એટલે આંખ છે આંખ તો આવી રીતે ડ્રો કરવાનું પછી મારે બીજો શબ્દ બનાવો છે જેમ કે ટાકા હું બનાવું ટાકા તો અહીંયા ટા શું છે તો એટલે ચશ્મા આવા ડ્રો કર્યા સપોઝ આ છે એ ચશ્મા અને કા એટલે શું છે તો કે ફૂલ રાઈટ તો આવા શબ્દો બનાવી અને આ જે છે એ સાઈડમાં ડ્રોઈંગ કરવાનું રાઈટ તો સરસ મજાનું તમે કરજો તમારી ટેક્સ્ટબુકમાં હવે શું કરવાનું છે તો કે ચિત્રોની જગ્યાએ અક્ષરો મૂકી અને વાક્ય લખવાના છે હવે આ ચિત્ર જે છે એ તો આ છે આ માછલી જે હતી એ શું હતી તો કે આગળના ચિત્રમાં સા એટલે અહિયાં લખવાનું સા પછી આ શું હતું પાંદડું તો કે હતું એટલે આ ગ અને આંખ હતી ર હતી તો સાગર ના માથે આ શું છે ટાલડી આ શું આવશે ટાલડી હે ને ટાલ અને ડી તો આપેલો જ છે તો આવી રીતે પછી અહિયાં શું આ વાક્ય છે બીજું વાક્ય શું આવશે તો કે ચાલ હે ને ચાલ પાટા ઉપર આ ર છે લટાર મારીએ તો આ તમારે અહિયાં લખવાનું ચાલ આ છે આવું એટલે લ આવશે એટલે ચાલ એવી રીતે એમ સમજાણું તો ચાલ અહીંયા જગ્યા છે પાટા ઉપર લટાર મારીએ એવી રીતે ચોથું શું છે તો કે ચોથું છે કાકા ને પાકા ગલકા આપો વેગ છે પણ એ વેગ નહીં આવે એની જગ્યાએ આમ ચિત્ર પ્રમાણે વેગ આવે પણ એ તમે જોઈ લેજો કે શું આવે હે ને હવે અહીંયા શું છે સાંભળતા જાવ અને લખતા જાવ તમારા શિક્ષકને પૂછો કે તમને સૌથી વધુ રમત કઈ ગમે

છેલ્લો જોક્સ છે બહુ સરસ મજાનો જોક્સ છે એક્ટિવિટી મારી ફેવરેટ છે સૌથી શું છે ચીકુ કહે અલિયા પીકુ તું તો ખાલી તપેલીમાં કડછી હલાવે છે શું બનાવે છે શું પીકુ કહે તને શા માટે કહું દાદા પૂછે તો કહીશ થોડી વાર પછી દાદા કહે પીકુ કહેતો કરો કે તું શું બનાવે છે તો પીકુ કહે એ તો છે ને હું સૌને મૂર્ખ બનાવું છું હે ને બધાને ઉલ્લુ બનાવું છું તો બાળ દોસ્તો અહિયાં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે તમને કેવું લાગ્યું એ મને જણાવજો આના પછીના ના અંદર આપણે પાઠ ચાર ભણશું ત્યાં સુધી આવજો